મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું એનટીએસસી પરીક્ષા 2019માં ગણિતના સોલ્યુશનની. તો વિડીયો પૂરો નિહાળજો. પ્રશ્નપત્ર 2માં પ્રથમ 20 પ્રશ્નો છે એ ગણિતના હતા અને એનટીએસસી પરીક્ષાના માળખા પ્રમાણે 20 માર્ક્સનું ગણિત પૂછાય છે. પ્રથમ પ્રશ્ન છે, બહુપદી બહુપદી વડે આપણે ભાગ ચલાવવાનો હોય ત્યારે બેસ્ટ રીત એ છે કે તમે એક્સની કિંમત શોધી દીધી તો એક્સ બરાબર મળે છે -1. તો હવે આપણે આ બહુપદીમાં એક્સની કિંમત -1 મૂકી દઈએ તો શું મળશે? -1^2 -1^2 -1 -1 આપે સાદુરૂપ 1^4 એટલે 1 - 1^3 એટલે -1 થાય. તો અહીંયા -1 એટલે વત્તા 1 કરી દઈએ. વત્તા 2^1 -1^2 વર્ગ હંમેશા ધન હોય એટલે કિંમત મળશે અહીંયા આપણને 2 - 1 - 1 એટલે -1 અને અહીંયા આવે છે -1. આ બંને આપણે જો બાદ કરી દઈએ અલગ નિશાનીવાળા તો મળે છે 2 - 1 - 3 - 1 - 4. તો 4 છે એ શેષ આપણને મળશે. ઓપ્શન નંબર સીમાં 4 આપણને આપેલા છે. બીજો પ્રશ્ન, બહુપદી p(x)(x^3) - 1 ના વાસ્તવિક ક્ષણોની સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ અહીં ઉપર 3 ઘાત જોવે છે એટલે 3 શૂન્ય બતાવી દે છે, પરંતુ આપણે જોવું જોઈએ કે આપણને આપેલી બહુપદી કેવા પ્રકારની છે. હવે x^3 - 1 જો આપણે અવયવ પાડીએ તો આપણને આવું મળે, x^1 પહેલા કૌંસમાં બીજા કૌંસમાં x^2 - 1 - 1. મિત્રો, અહીંથી આપણને 0 મળશે. x^1 = તમે 0 કરો તો x - 1 મળશે. પરંતુ આ જે બહુપદી મળે છે બીજો ભાગ, આના 0 આપણને મળશે નહીં, એટલે 1 જ 0 મળે છે. તો આપેલ જે પ્રશ્ન છે એમાં જવાબ એ 1 એ આપણને મળશે. 1 જ 0 છે, -1. અર્ધગોલોકનું કુલ પૃષ્ઠફળ 41.58 cm² હોય તેની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. મિત્રો, પ્રથમ તો આપણે અર્ધગોલોકના પૃષ્ઠફળ સૂત્ર મૂકીએ. અર્ધગોલોકનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 3π r² આખું ગોલક હોય તો 3 ના 2 આવે, અર્ધગોલક એટલે 3π r² તો અહીં આપણને આપેલું છે કેટલું છે 3π r² એનું પૃષ્ઠફળ છે. કિંમત આપેલી છે 41.58. જો આપણે કિંમત મૂકી દઈએ 3 × π એટલે 22 ના 7 મૂકીએ, ત્રીજા આપેલી નથી, બરાબર 41.58. હવે r² છે એને આપણે કરતા બનાવીએ તો આપણને આવું મળે 41.58 સાથે ગુણાકારમાં આવી જાય અને આ બાજુ 3 અને 22 છે એ ભાગાકારમાં આવે 3×22. 41.58 જો આપણે 22 વડે ભાગ ચલાવીએ તો અહીં આપણને મળશે 189. 189×22 22 છે એ ઉડી જાય, 189 છે એના ફરીથી આપણે ભાગ ચલાવીએ તો આપણને જો આ પ્રમાણે છે 189×7 છે એની અંદર 3 વિદ્યા છે તો 189 છે એનો 3 વડે ફરી આપણે ભાગ ચલાવીએ તો આપણને અહીં મળે 63 તો 3 3 ઉડી જાય તો r² બરાબર મળે 63×7. હવે આપણે r ની કિંમત લેવાની છે, 63ના અવયવ પાડી દઈએ, 63 એટલે 9 + 63 એને × 7 તો r બરાબર આપણને શું મળશે, 9^3 અને અહીંયા 49^7 તો 7 × 3 = 21 તો r બરાબર અહીં આપણને 21 મળશે. 21 ત્રીજા હોય ઓપ્શન નંબર b આપણો જવાબ અહીં બને છે 21. ત્યારબાદ છે મધ્યસ્થનો દાખલો. અવલોકનો 3^4 - 5 - 3 - 0 - 7 - 1 - 5 - 9 નો મધ્યસ્થ કેટલો હોય? મિત્રો, જ્યારે મધ્યસ્થ તમે દાખલા ગણો છો
ત્યારે અવલોકનો જે આપેલા હું, પ્રથમ તો તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવશો તો પહેલાં આપણને મળશે માઇનસ 5, ત્યારબાદ મળશે માઇનસ 3, ત્યારબાદ 0, પછી મળશે આપણને 1, ત્યારબાદ 3, ત્યારબાદ 4, પછી આપણી પાસે છે 5, પછી 7 અને 9. તો પ્રથમ તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, ત્યારબાદ જોવાનું છે અવલોકનોની સંખ્યા કેટલી છે. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે કે અહીં એન બરાબર 9, એટલે કે કેવા છે, અયુગ્મ છે, એટલે કે એકી સંખ્યા છે. તો એકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર આ પ્રમાણે છે કે એકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ બરાબર એન વત્તા 1/2 મૂ અવલોકન બરાબર. તો અહીં એન કેટલા છે, 9, 9 વત્તા 1 એટલે કે 10, 10/2 એટલે કે 5. તો 5મું અવલોકન, 5મું અવલોકન આપણી પાસે કયું છે, 1, 2, 3, 4 અને 5, 5મું અવલોકન 3 છે. માટે આપણને અહીં મધ્યસ્થ છે એ ઓપ્શન નંબર એ 3 આપણને અહીં મળે છે. પ્રશ્ન નંબર 5, આકૃતિમાં પી ક્યુ આર જેમ આર ઓ ક્યુ 5/7 આપેલા છે, તો એ સુખી શોધવાના છે. મિત્રો આ પ્રશ્નની અંદર થોડુંક અહીં પ્રિન્ટ મિસ્ટેક હતી, પી ક્યુ આર નહીં પરંતુ પી ઓ આર હોવું જોઈએ. અહીં ક્યુ નહીં પરંતુ ઓ હોય તો આપણે મેળવી શકીએ, કારણ કે પી ઓ આર એટલે કે આ ખૂણો થયો અને આર ઓ ક્યુ, આર ઓ ક્યુ એટલે આ ખૂણો થયો. આ બંને ખૂણા છે એ રેખિક જોડના ખૂણા કહેવાય. તો ચાલો આપણે એ પ્રમાણે આગળ વધીએ. તો રેખિક જોડના બંને ખૂણા છે, આપ જાણો છો કે રેખિક જોડના ખૂણા છે એનો સરવાળો 180 થાય. તો અહીં પી ઓ આર બરાબર આપણે ધારી લઈએ 5x અને ખૂણો આર ઓ ક્યુ બરાબર ધારી લઈએ 7x. બંને રેખિક જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો છે એ 180 થશે. 5x વત્તા 7x બરાબર 180, તેથી 12x બરાબર 180. તેથી જો આપણે x કરતા બનાવી દઈએ તો 180/12 એ આપણને મળે છે. હવે 180/12 આપણે કરીએ તો એક્સની કિંમત મળશે આપણને કેટલી મળશે, 15. એક્સની કિંમત 15 મળશે. હવે બરાબર ધ્યાન આપજો, શોધવાનું છે શું આપણે, એસ ઓ ક્યુ શોધવાનું છે આપણે, એસ ઓ ક્યુ. હવે અહીં અભિકોણ સામસામેના ખૂણા છે એ સરખા હોય એટલે આપણે પી ઓ આર શોધવો પડશે. પી ઓ આર જેટલું માપ હોય એટલું માપ એસ ઓ ક્યુનું હોય. તો પી ઓ આર, પી ઓ આર બરાબર કેટલા છે, તો પી ઓ આર બરાબર 5x છે. એક્સ બરાબર 15 મળ્યા, તો 5×15 કરો, 15×5 75, તો આપણો જવાબ 75 હશે. ઓપ્શન નંબર બી 75 એ આપણો જવાબ અહીં બને છે. આગળ વધીએ. નંબર 6, 14,580/625×3 દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન બાદ ખાલી જગ્યા અંક મળે. તો પ્રથમ તો અહીંયા આપણને જે આપી છે સંખ્યા 14,580, તો એને આપણે દશાંકમાં લઈ લઈએ, 14,58×10 કરી દઈએ બરાબર. અહીં 625 એટલે 5^4 છે, એને × 3. તો અહીં આપણે એવું કરીએ કે 14,58 છે એને અહીં 3 આપેલા છે, તો 3 વડે આપણે એમનો ભાગાકાર કરી દઈએ, કારણ કે 4 ને 5, 5 ને 5 10, 10 8 18 એટલે ભાગાકાર એમનો થશે. જો ભાગાકાર આપણે કરીશું તો આપણને મળશે અહીં 14,580 છે એમાં જે મળશે આપણને એ મળશે 486, 486 એને × 3, એને × 10 આપણે એવું લખી શકીએ. અહીં 5^4 છે તો 5ને આપણે 3 કરી દઈએ, એને × 5 એટલે 4 થઈ ગઈ. હવે 1, 2 છે આપણે વધારે લઈ લઈએ અને આ 3 તો હતા જ તે, તો ઉપર 2 વડે આપણે ગુણી દઈએ, કારણ ઉપર નીચે 2 વડે આપણે ગુણ્યા તો એ 10 થઈ ગયા. દશાંશમાં આપણે એવું હોય છે કે નીચે આપણે 10 લાવવાના હોય છે, એટલે 5×2 આપણે લાવવાના હોય છે. તો આ 3 ઉડી જાય અને આ 10 10 છે એ ઉડી જાય. તો હવે આપણી પાસે કેટલા મળે છે, 486 એને × અહીંયા કેટલા છે, 2, છેદની અંદર 5^3 છે,
છેદમાં હજી આપણે 10 લાવવા હોય તો હજી શું કરવું પડે? તો 2 ની 3 ઘાત પડે ગુણવા પડે, તો ઉપર પણ 2 ની 3 ઘાત પડે આપણે ગુણવા પડે. હવે આપણને પૂછવામાં આવ્યું છે કે કેટલા ચિહ્ન દશા ચિહ્ન બાદ શું કેટલા અંક મળે, એટલે ઉપરનો ગુણાકાર કરવાની આપણે જરૂર નથી. નીચે આપણે જોઈ લો કેટલા છે, 5 × 2 એટલે 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત એટલે શું થયું, 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે કેટલા થાય, 1000 થાય. બરાબર, 1000 એટલે 1, 2 અને 3, તો 3 અંક પછી શું દશાંશ ચિહ્ન આપણને મળશે, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. એ માત્ર દશાંશ ચિહ્ન જરૂર છે એટલે ઉપરનું સાધનરૂપ આપણે આપ્યું નથી. નંબર 7, બે સંખ્યાઓ 96 અને 404 ગુસા 4 હોય તો લસા કેટલો થાય? આપ સૂત્ર જાણો છો, સૂત્ર શું છે મિતાલીબેન? ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર, આપણે બંને સંખ્યા એ અને બી કહેશું. હવે ગુસા છે એ કેટલો આપ્યો છે, 4. લસા છે એ આપણને આપેલો નથી, એ ગુણ્યા બી. હવે બે સંખ્યા કઈ કઈ છે, તો 96 અને 404, તો 96 × 404. લસાને આપણે કરતાં બનાવી દઈએ તો શું થશે, લસા બરાબર 96 × 404/4. 404 એટલે 101 × 4, તો 4 ઉડી ગયા, કેટલા આવી ગયા, 96 × 101. હવે 96 × 101 એનો તમે ગુણાકાર કરશો તો તમને મળશે 96, 96 જવાબ મળશે તમને. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે, ઓપ્શન નંબર ડી. અહીં પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી -x² + 2x + 8ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે આપ જાણો છો કે α + β બે શૂન્યનો સરવાળો -b ના છેદમાં એ થાય. અહીં -b એટલે કેટલા છે, -2, અને એ એટલે કેટલા છે, x² ગુણો -1 છે. તો માઇનસ માઇનસ જો દૂર થાય તો વધે છે કેટલા, 2, તો શૂન્યનો સરવાળો 2 મળે, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. ખૂબ મહત્વનો અને વિચાર માંગી લેવો તેવો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી π(x)² - 2x²-3x + k-1 = 0ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર કેટલા. મિત્રો, આ તમારા બરાબર ખ્યાલ રાખવો, યાદ રાખવાનું છે, વ્યસ્ત ક્યારે હોય, વ્યસ્ત હોય એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર 1 થાય ત્યારે વ્યસ્ત હોય. તો અહીં બંને શૂન્ય છે એ પરસ્પર વ્યસ્ત છે, તેનો અર્થ એમ થયો કે બંને શૂન્યનો ગુણાકાર 1 છે, એટલે કે α × β = 1 છે. હવે શૂન્યનું ગુણાકાર સૂત્ર છે એ આપણે જાણીએ છીએ, ગુણાકાર સૂત્ર શું છે શૂન્યનું, c² / a = 1. હવે c એટલે કેટલા છે, અહીંયા k-1 બરાબર, અને a કેટલા છે, તો કે 2 = 1. બેને પેલી બાજુ લઈ જાઓ તો k-1 = 2. આગળ આપણે સાદુરૂપ આપીએ તો k = 2 + 1 એટલે કેટલા મળે છે, 3, તો 3 મળે છે, માટે ઓપ્શન નંબર એ આપણો જવાબ અહીં બને છે. મિત્રો, આપ જોડાયો છો યુટ્યુબ ચેનલ પર નરેશ મહેતા એડ્યુ પર. આ ચેનલ પર આપ ધોરણ 10 એસાઇનમેન્ટનું સોલ્યુશન અને IMP દાખલા પણ શીખી શકશો, માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. સમીકરણ યુગમાં 5x - 8x + 1 = 0, 3x - 24y/5 + 3/5 = 0 ને ખાલી જગ્યા ઉકેલ મળે. જો અહીં આપણી પાસે બે સમીકરણ છે, 5x - 8x + 1 = 0, અને બીજું સમીકરણ આવું છે 3x - 24y / 3/5 = 0. જો બંને છેદમાં 5 છે, આના છેદમાં કંઈ નથી, તો 5 વડે આપણે ગુણાકાર કરીએ તો આવું થાય 5 × 3 = 15x - 24y / 3 = 0. આ બધામાંથી 3 સામાન્ય નીકળે એમ છે, 3 સામાન્ય કાઢશો તો શું મળશે, 5x - 8 × 3 = 24 એટલે કે અહીં વાય છે, 8y અહીં વાય છે, 8y + 1 = 0. જોઈ શકો તમે કે બંને સમીકરણ સરખા છે, બંને સમીકરણ સરખા હોય એટલે પેલું સૂત્ર તમે યાદ કરો, કયું સૂત્ર, x1 છેદમાં યાદ કરો, એ વન છેદમાં
बी वन बराबर ए टू छेद में बी टू बराबर ए थ्री। हाँ ध्यान आपशो, सूत्र है ए वन छेद में ए टू बराबर बी वन छेद में बी टू बराबर सी वन छेद में सी टू। आ बधा गुणों तो सरखा थाय, बधा ज गुणों तो सरखा थाय तो उकेल ये आपने हमेशा मळत हो, अनंत उकेल मळत हो। टूंक में तमारे याद रखवानुं के बंने समीकरण सरखा हो तो अनंत उकेल मळे, माटे ऑप्शन नंबर बी आपणो जवाब बने छे। 11 થી 20 પ્રશ્નો છે, ગણિતના દાખલા છે, એનો ઉકેલ આપણે પછીના વિડીયોમાં જોશું। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।